વર્ષોથી ઘણા લોકોના એલસી અને વિરીટી ગેર ઠાકોર સમાજમાં જે લોકો રહે છે એમના માટે ક્યારેક કોઈ જગ્યાએ ઠાકડા શબ્દનો યુઝ કરવામાં આવતો. આ શબ્દને હંમેશ માટે એ ગેઝેટમાંથી દૂર કર્યો છે અને હવે ફક્ત ઠાકોર સમાજ માટે ઠાકોર શબ્દ જ માન્ય ગણાશે. એટલે હું માનું છું કે આ ભૂપેન્દ્રભાઈનો આ નિર્ણય આવકારદાયક છે, સન્માનજનક છે. ઠાકોર સમાજને લઈને એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત સરકારે આ ઠાકોર સમાજ માટે વપરાતા અપમાનજનક શબ્દ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જો કે આ અગાઉ ઠાકોર સમાજે આ અપમાનજનક શબ્દ પર પ્રતિબંધ મૂકવા સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. તો આવો જાણીએ શું છે આખો મામલો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઠાકોર સમાજને લઈને ગુજરાત સરકારના સામાજિક ન્યાયના ખાતાએ હવે જાહેરાત કરી છે કે ઠાકોર સમાજ માટે જે અપમાનજનક શબ્દ વપરાય છે તેને વાપરવા પર હવે પ્રતિબંધ હશે. સાંસદ ભરતસિંહ ડાભીએ આ મુદ્દાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત આ અગાઉ કરી હતી. હવે સરકારે આ રજૂઆત સ્વીકારી એક જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારના આ જાહેરનામાને લઈને ભારતીય જનતા પાર્ટીના રાધનપુરના એમએલએ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે એક ઐતિહાસિક અને ખૂબ સારો નિર્ણય કરવામાં આવ્યો. વર્ષોથી ઘણા લોકોના એલસી અને વિવિધ જગ્યાએ ઠાકોર સમાજમાં જે લોકો રહે છે એમના માટે ક્યારેક કોઈ જગ્યાએ ઠાકડા શબ્દનો યુઝ કરવામાં આવતો. આ શબ્દને હંમેશ માટે એ ગેઝેટમાંથી દૂર કર્યો છે અને હવે ફક્ત ઠાકોર સમાજ માટે ઠાકોર શબ્દ જ માન્ય ગણાશે. એટલે હું માનું છું કે આ ભૂપેન્દ્રભાઈનો આ નિર્ણય આવકારદાયક છે, સન્માનજનક છે. અને ભૂપેન્દ્રભાઈનો સ્વભાવ છે એ દરેક જ્ઞાતિ જાતિ અને તમામ લોકોનું સન્માન અને ધ્યાન રાખે છે. ત્યારે ઠાકોર સમાજ વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતમાં ઠાકોર સમાજ એ ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસમાં આવે છે. આ સમાજ એ ઓબીસીમાં સૌથી મોટો જાતિ સમૂહ છે. ઠાકોર સમાજ એ ગુજરાતની વિધાનસભાની લગભગ 26-27 બેઠકો પર નિર્ણાયક બને છે. એક સમયે ઠાકોર સમાજ એ કોંગ્રેસ પાર્ટીનો કોર વોટ હતો. ખામ થિયરી અંતર્ગત જે ગુજરાતના તત્કાલીન સીએમ માધવસિંહ સોલંકી વખતે ઝીણાભાઈ દરજી દ્વારા અમલમાં મુકાઈ હતી. સમય જતાં આ સમાજ પણ પછી કોંગ્રેસથી વિમુખ થતો ગયો. પણ આ 2024 લોકસભાની ચૂંટણીઓમાં જે રીતે બનાસકાંઠા પરથી ગેનીબેન ઠાકોર જીત્યા તે રીતે ઠાકોર સમાજ ગુજરાતના બીજા ભાગોમાં પણ કોંગ્રેસ સાથે જઈ શકે છે. તો હવે જોઈએ આગળ શું થાય છે.